રુદ્ર ઠાકર. મને ઉદ્ધવ ઠાકરા એમ કે. હું આજે અબ્દુલ કલામ બન્યો છું. સ્કૂલ કઈ છે બેટા? શ્રી આદર્શ વિદ્યાલય માનવ. સ્ટાર્ટ કરિયર. મને મને સેલ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે ભારત દુનિયાના રાષ્ટ્રપતિ પણ હતો. તમે બધા સમજી ગયા છો ને. મારું નામ છે એપીજે અબ્દુલ કલામ. મને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં હું ભારતના 11મા રાષ્ટ્રપતિ પણ હતો. એમાં હું એક પ્રખ્યાત વૈજ્ઞાનિક છું. મારો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ તમિલનાડુમાં થયો હતો. મેં મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ કર્યું હતું. મેં ઘણી મિસાઇલોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમ કે SLV-3, ગોમિની, અગ્નિ અને પૃથ્વી. મેં DRDO તથા ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું હતું. મેં ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટમાં પણ યોગદાન આપ્યું હતું. ચંદ્રયાન 1 મિશનના સંકલ્પકાર પણ મેં જ આપ્યા હતા. હું 2002 થી 2007 સુધી ભારતના 11મા રાષ્ટ્રપતિ પદે બિરાજમાન હતો. મેં યુવાનોના માર્ગદર્શન અને પ્રેરણા માટે ખૂબ કામ કર્યું હતું. મેં મારું વ્યક્તિત્વ એક સરળ, નમ્ર તથા પ્રેરણાત્મક હતું. મને મારા જીવનકાળ દરમિયાન ઘણા પુરસ્કારો, ઘણા સન્માનો મળ્યા છે, જેમ કે ભારત રત્ન 1997, પદ્મવિભૂષણ 1990 અને પદ્મભૂષણ 1981ના સમાવેશ થાય છે. મને રાષ્ટ્રીય એકતા માટે ઇન્દિરા ગાંધી એવોર્ડ અને વીર સાવરકર એવોર્ડ પણ મળ્યા હતા. મારા 79મા જન્મદિવસને તો વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે પણ માન્યતા આપી હતી. તમને ખબર છે, મારી આત્મકથા વિંગ્સ ઓફ ફાયરના નામથી પ્રકાશિત થઈ હતી. તમને ખબર છે, 2011માં તો મારા જીવન આધારિત ફિલ્મ જેનું નામ આઈ કલામ પણ બની હતી. મને ગણિત તથા ભૌતિક શાસ્ત્ર બહુ ગમતા હતા, તેમજ મારી પાસે લગભગ 2500 એટલે કે 2500 પુસ્તકો હતા. મારો દુનિયા માટે માત્ર એક જ સંદેશ છે કે એ ભારતના યુવાનો, જો સ્વપ્ન નહીં આવે તો ક્રાંતિકારી વિચાર નહીં આવે, અને જો વિચાર નહીં આવે તો કર્મ સામે નહીં આવે. એટલા માટે હે માતા પિતા, હે શિક્ષકો, બાળકોને સ્વપ્ન જોવાની અનુમતિ આપો, કેમ કે સ્વપ્ન પર જ સફળતા ટકેલી છે. અને આજે પણ જ્યારે મેં ચંદ્રયાન 3ની સફળતા જોઈને, ત્યારે મને સાચો ભારતીય, સાચો વૈજ્ઞાનિક હોવાનો ગર્વ થાય છે, કેમ કે મારું મૃત્યુ તો 27 જુલાઈ 2015ના મેઘાલયમાં થયું હતું. અસ્તુ, જય હિંદ, જય ભારત. કમલ સ્વામી મહારાજ અને અબ્દુલ કલામ બે વચ્ચેના સંબંધ ક્યાં હતા એમ કહેવા તો કે આમ છે ને, હું કદાચ દ્રષ્ટિએ જોઈએ તો મને પેલું હતું, પણ ઇન્ડિયન કલ્ચરની અંદર બહુ મોટી પોઈન્ટ આઉટ, મોટી પ્રેરણા કહેવાય.